લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારોના એંધાણ. અલ્પેશ ઠાકોર સહિત 5 ધારાસભ્ય બીજેપીમાં જોડાઈ શકે છે. આ 5 પૈકી 1 ધારાસભ્યને રાજ્યકક્ષાના પ્રધાન ઉપદ પણ મળી શકે. ભાજપના 2 ધારાસભ્યને રાજ્યકક્ષાના પ્રધાન ઉપદ મળી શકે. ભાજપાના 1 મહિલા ધારાસભ્યને પણ પ્રધાન પદ મળી શકે છે. ભાજપમાં જોડાવાની વાતને કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રદિયો આપ્યો. અલ્પેશ ઠાકોરે કહ્યું કે આ વાત પાયા વિહોણી છે. મારી ઇમેજને નુકસાન કરવાનો આ પ્રયાસ, ભાજપમાં જોડાવાની વાતમાં કોઈ તથ્ય નથી. સાથે જ અલ્પેશ ઠાકોરે કહ્યું કે તેઓ શુક્રવારે બપોરે 2 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસો કરશે અને વિસ્તારથી વાત કરશે. તેમણે કહ્યું કે મારી આંખોમાં ચમક છે, હોઠોમાં ફફડાટ નથી, મને હોદ્દાનો ડર કે લાલચ નથી. અલ્પેશ ઠાકોર ઈચ્છે એ બધું જ થઈ શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ ભાજપમાં જોડાવાની અફવાઓને પાયા વિહોણી ગણાવી. તેમણે કહ્યું કે અલ્પેશ ઠાકોર અને મને રાજકીય રીતે નુકસાન પહોંચાડવા માટે આ કાવતરું રચવામાં આવ્યું છે. અમારા માટે રાજકારણ કરતા ઠાકોર સેના અને સમાજ મહત્વનું. બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર પણ ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા વહેતી થઈ. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના નેતાઓ ભરત ઠાકોર સાથે વાત કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તો ભરત ઠાકોર પણ ભાજપમાં જોડાશે. લોકસભાની ચૂંટણી પહેલા મોટી રાજકીય ઉથલપાથલ થવાની વાતો વહેતી થઈ છે, જેમાં લલિત વસોયાનું પણ નામ સામે આવતા તેમણે ભાજપમાં ન જોડાવાની સ્પષ્ટતા કરી. લલિત વસોયાએ કહ્યું કે ભાજપમાં જોડાવા કરતા હું આત્મહત્યા કરવાનું પસંદ કરીશ. અલ્પેશ ઠાકોર અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ ધાણીધોરી વગરની છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં આવે છે તે અંગે તે પોતે જ જવાબ આપશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઐઠોરમાં કહ્યું કે અમારી સરકારની કામગીરીને જોઈને કોંગ્રેસના ઘણા સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપના સિદ્ધાંતો સાથે આગળ આવવું હોય તો દરવાજા ખુલ્લા છે, અમે આવકારીએ છીએ. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અલ્પેશ ઠાકોર અંગે નિવેદન આપતા કહ્યું કે નક્કી અમારે નહીં પણ આવનારે કરવાનું હોય છે. કોંગ્રેસ હારી છે, તેમને પ્રજાના પ્રશ્નો સાથે કંઈ લેવા દેવા નથી. તેમના આંતરિક પ્રશ્નો છે, કોંગ્રેસ ક્યારેય ભલું ન કરી શકે. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલની કોંગ્રેસમાં જવાની અટકળો તેમજ કોંગ્રેસના કેટલાક સભ્યો ભાજપમાં જોડાવાની અટકળો પર શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે જે લોકો ભાજપમાં આવશે તેમને અભિનંદન, નારણ કાકા ભાજપમાં જ રહેશે. હાર્દિક પટેલ અંગે જીતુ વાઘાણીએ કહ્યું કે મૂળ એજન્ડા હવે સામે આવ્યો, કોંગ્રેસની દિશામાં જવું એ તેનું પાપ. તેમણે આરોપ લગાવ્યો કે દેખાવ માટે વાત કરી હતી અને સમાજના લોકોના મૃત્યુ કરાવ્યા. નારાયણ પટેલની કોંગ્રેસમાં જોડાવાની અટકળો અંગે નીતિન પટેલે કહ્યું કે નારાયણ કાકા ભાજપના વરિષ્ઠ અને રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તા છે. તેમના મનમાં ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષનો વિચાર પણ ન આવી શકે. નીતિન પટેલે કહ્યું કે નારાયણ કાકા જનસંઘ સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. તેમણે વાજપેયી અને મોદી સાથે કામ કરેલું છે. જો તેઓ કોઈ વાતે નારાજ હશે તો બેસીને નિરાકરણ લાવવામાં આવશે. સ્વર્ણિમ સંકુલ 2માં 2 પ્રધાનોની ચેમ્બરમાં સફાઈ હાથ ધરાતા અટકળો અને શક્યતાઓનું બજાર ગરમ બન્યું છે. લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા સરકારના પ્રધાનમંડળમાં ફેરફારની અટકળો વેગવંતી બની છે. સ્વર્ણિમ સંકુલ 2માં સામાન્ય રીતે રાજ્યકક્ષાના પ્રધાનોને આપવામાં આવે છે સ્થાન. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશા પટેલે મીડિયા પર નિશાન સાધતા કહ્યું કે હું વિકાસના કામો માટે ભાજપમાં જોડાઈ છું. મહત્વનું છે કે થોડા સમય અગાઉ જ તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હતા. તેઓ ઊંઝાથી કોંગ્રેસના એમએલએ હતા. ભાજપ પ્રભારી ઓમ માથુર આજથી ગુજરાતની મુલાકાતે આવ્યા. ગાંધીનગરમાં આવેલા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તેઓએ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના હોદ્દેદારો સાથે બેઠક યોજી અને લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા કરી હતી. નરેન્દ્ર મોદીને જીતાડવા માટે કન્યાકુમારીના યુવાનોએ મહારન ફોર મોદી અગેન યાત્રા કાઢી. યુવાનોની યાત્રા ગાંધીનગર કમલમ ખાતે પહોંચી હતી. પ્રભારી ઓમ માથુર ચાલુ બેઠકે બહાર આવી યુવાનોનું સ્વાગત કર્યું હતું.
યુવાનોએ 26 જાન્યુઆરી યાત્રા કાઢી 60 દિવસમાં 3600 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. દરરોજ 60 કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે યુવાનો. આ દરમિયાન યુવાનો ફંડ એકઠું કરી શહીદ જવાનોના પરિવારને મદદરૂપ બનવાનો પ્રયાસ કરશે. પ્રચારના ભાગરૂપે અલગ અલગ નારા પણ રાખવામાં આવ્યા છે. નરોડા પાટિયા કેસના દોષી બાબુ બજરંગીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા. મેડિકલના આધારે સુપ્રીમ કોર્ટે બાબુ બજરંગીને જામીન આપ્યા. પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલની ઓફિસ બહાર તેમના સમર્થકો અને ભાજપના આગેવાનો વચ્ચે મારામારી થઈ હતી, જે સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવો પડ્યો. પાટણ યુનિવર્સિટીનો વિવાદ કારણભૂત હોવાની શક્યતા. ભાવનગરના પાલીતાણામાં શેત્રુંજી ડેમ ખાતે સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વધામણા કરાવ્યા. તેમણે કહ્યું કે ભાવનગરથી 550 કિલોમીટર દૂરથી ચોમાસાના બદલે ઉનાળામાં પાણી લાવ્યા છીએ. તેમણે કહ્યું કે વરસાદ આવે કે ન આવે, સૌરાષ્ટ્રમાં હવે દુકાળ નહીં પડે. 18,000 કરોડના ખર્ચે ડેમો ભરાશે.